હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગર્લ્સ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું નહીં પરંતુ આજે પણ આપણે મારા મમ્મી પાસેથી શીખીશું બિલકુલ નવી રેસીપી જે તમે ક્યારેય પણ ટ્રાય નહીં કરી હોય. આપણે ઉનાળામાં તો છાશ રોજે પીએ છીએ અને આપણે ઉનાળાની સ્પેશિયલ છાશનો પણ વિડીયો બનાવેલો છે, પરંતુ આજે આપણે જે શિયાળામાં બનાવી અને શિયાળાની સ્પેશિયલ છાશ કહેવાય તે બનાવીશું. તો ચલો આજે આપણે શીખીએ શિયાળામાં બનતી સ્પેશિયલ છાશની રેસીપી, એ પણ મારા મમ્મી પાસે. તો ફ્રેન્ડ્સ, આ છે મારા મમ્મી. હેલો. હાય. ઉનાળામાં તો બધા અલગ અલગ રીતની ઘણી બધી જાતની છાશ બનાવતા જોઈએ છે, પણ આજે આપણે બનાવશું શિયાળાની સ્પેશિયલ છાશ. તો ફ્રેન્ડ્સ, તમને પણ એમ થયું હશે ને કે શિયાળાની સ્પેશિયલ છાશ એ વળી કેવી હશે? તો ચલો હવે તેની રેસીપી જોઈ લઈએ. આમાં છે દહીંનું ઘોરવું, આ છે સંચર પાવડર, લીમડાના પાન છે, શેકેલા જીરાનો પાવડર છે, મરી પાવડર છે અને જીરું છે વઘાર માટે. આ છે ફુદીનો, આદું છે અને લીલી ધાણાભાજી છે. આદુને આપણે ખમણી લીધું છે, આ ધાણાભાજીને સુધારી લીધી છે અને ફુદીનાને પણ સુધારી લીધી છે. હવે આપણે એને એક આટો મિક્સરમાં ક્રશ કરી છાશ માટે સ્પેશિયલી જો તમારે મિક્સરમાં તેને ક્રશ ના કરવું હોય તો આ રીતે બારીક સમારી અને ડાયરેક્ટ તેને એડ કરી શકાય છે, બંને ઓપ્શન છે તમારી પાસે. હવે આપણે આ બધાને ક્રશ કરી લઈશું, તેના માટે આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે 1/2 ચમચી જીરું નાખશું. આપણું જીરું તતડી ગયું છે, હવે આપણે 4-5 લીમડાના પાન નાખશું. હવે ગેસને આપણે બંધ કરી દેશું અને આ વઘારને હવે આપણે ઠરવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે આ છાશનું બધું તૈયાર કરી લઈએ. હવે આપણે આ દહીંનું ઘોરવું કરેલું છે એમાં પેલા લઈ લઈશું આપણે. હવે એમાં આપણે અધકચરા ક્રશ કરેલા આદું, ધાણાભાજી અને ફુદીનું નાખશું. આપણે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે મરી પાવડર નાખશું 1/2 ચમચી. આપણે 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું અને 1 ચમચી જેટલું આપણે સંચર પાવડર લેશું, કેમ કે આપણે આમાં નિમક નથી નાખતા એટલે સંચર પાવડર થોડો વધારે લેશું. હવે આપણે આમાં આને બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, કેમ કે આમાં હવે આપણે પાણી એડ કરીશું, કેમ કે આ દહીંનું ઘોરવું જ આપણે લીધું છે એટલે આપણે પાણી આમાં છે ને માટલાનું પાણી લેશું, કેમ કે ત્યાં શિયાળો છે એટલે ઠંડુ પાણી કે બરફ આમાં એડ નથી કરતા. આ બધું એકદમ મિક્સ થઈ જાય પછી આપણે આમાં જીરાનો વઘાર કરેલું એડ કરીશું. આપણે છાશ સરસ તૈયાર થઈ ગઈ છે મસાલાવાળી. હવે આમાં આપણે વઘાર એડ કરીશું. તો હવે આપણા જીરાનો વઘાર ઠંડો થઈ ગયો છે, વઘારામાં એડ કરી દઈશું. વઘાર ઠંડો કરીને જ એડ કરવાનો છે, ગરમ ગરમ નહીં. શિયાળામાં આદુવાળી છાશનો છાશ વઘારેલી છાશ ખૂબ જ સરસ લાગે છે. જો એક વાત ખાસ યાદ રાખવાની છે કે તમે ઉનાળામાં છાશ વઘાર કરતા હોય ત્યારે એકદમ ઘાટી અને સહેજ ખટાશવાળી છાશ લેવાય, પણ શિયાળામાં છે ને એકદમ મોડી અને ઠંડી નહીં એવી છાશ લેવાની છે, કેમ કે નહીંતર શરદી થઈ જશે.
सब बराबर तैयार थी गई है। हम अपने सर्विंग ग्लास में लई लेशु। तैयार छे आपणी શિયાળાની સ્પેશિયલ છાસ। તમે લોકો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી સારી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો, અને કુકિંગ હાઉસ YouTube ચેનલ પર નવા હોય તો પહેલા તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દેજો। આપણે ફરી મળીશું આવી જ એક નવી